નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. ગઈકાલે આપણે ચાર વિજ્ઞાનની કારણો જોયા, બરોબર? જેની આગળ આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગની રાસાયણિક પ્રક્રિયા અને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાનો ઉપયોગ જે પણ આપણે શીખ્યા, તેની સાથે હજી એક મુદ્દાસર પ્રશ્નની અંદર હજી એક પ્રશ્ન આવે છે, જેમાં આપણો પ્રશ્નનું નામ છે કે નળના પાણીમાં જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તેના પ્રયોગ, બરોબર? અહીં આપેલો છે અને તેના કેટલાક પ્રશ્નો, ચાર પાંચ પ્રશ્નો, બરોબર, જેની આપેલા છે. મુદ્દાસર પ્રશ્નની અંદર આ પ્રશ્ન પણ આવી શકે છે, બરોબર? એ માટે આપણે અહીં લીધેલો છે. ચાલો આ પ્રશ્નની અંદર આપણે સૌ પ્રથમ બે કાગળના સળિયા લીધેલા છે. આ બાજુ પણ કાગળનો સળિયો અને આવી બાજુ પણ કાગળનો સળિયો લીધેલો છે અને વિદ્યુત દ્રાવણ તરીકે આપણે શું લીધું છે, નળનું પાણી લીધું અને તે બંને સળિયાને આપણે બેટરી સાથે જોડેલા છે. તમે જોઈ શકો છો ઓક્સિજન વાયુ અને તેના રૂપ છે હાઇડ્રોજન વાયુ જોવા મળ્યું આ પ્રયોગની અંદર, બરોબર? તો તેના પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન્સ કયા દ્રવ્યના બનેલા છે, તો કે આપણે એ કાર્બનના છે, બરોબર? ઇલેક્ટ્રોનની કોપી કયા દ્રવ્યની બનેલી છે, તો તેમાં પિત્તળ, પિત્તળ એટલે શું, ઝીંક પ્લસ કોપર એટલે પિત્તળ, પિત્તળ ધાતુ. કયા ધાતુનો કાર ઇલેક્ટ્રોનની કોપી ઉપર વિટાળેલો છે, હાઇડ્રોજન વાયુ જોવા મળ્યો. ઓક્સિજન અને હાઇડ્રોજન. ત્યાર પછી નળના પાણીમાં થતા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ. ચલો આપણે અહીંયા નળના પાણીની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, આપણે એમાં કાંઈ એમાં રાસાયણિક અસર આપણે જોવા મળી, ઓકે? હા, બરોબર, રાસાયણિક અસર જોવા મળી. એમાં શું થયું, ઇલેક્ટ્રોન ઉપર ધાતુ જમા થઈ હતો, પેલા તો વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થયો. ચાલો તો આને શું કહેવાય કે એની રાસાયણિક અસર, તો કે હા, એની રાસાયણિક અસર તેમાં જોવા મળી. ટૂંકમાં મુદ્દાસર પ્રશ્નની અંદર આપણે ત્રણ પ્રશ્ન લીધા, એક ઇલેક્ટ્રોપ્લેટિંગની રાસાયણિક પ્રક્રિયા, બીજું ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા અને આ બીજો દર્શાવતી. ત્યાર પછી આપણે ટેસ્ટર, બરોબર, ટેસ્ટરના ત્રણ પ્રકાર જોયા, ટોર્ચ બલ્બ ટેસ્ટર, એલઈડી ટેસ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. તમે જોયું છે કે ટોર્ચ બલ્બનું કાર્ય શું હતું, કે જ્યારે વિદ્યુત પરિપથમાંથી પ્રબળ વિદ્યુત પ્રવાહ વહે છે, બરોબર, વેગ, એને એનું માપન કરવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટર. અને જ્યારે એલઈડી ટેસ્ટર એટલે કે જ્યારે વિદ્યુત પરિપથમાંથી નિર્બળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય એનું માપન કરવા માટે આપણે એલઈડી ટેસ્ટર અથવા એલઈડી ટેસ્ટરની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરનો ઉપયોગ પણ કરી છે. ત્યાર પછી આપણે એનું એલઈડી વિશે ટૂંક નોંધ લીધી, જેમાં આપણે એલઈડી જોયું કે એલઈડીનું પૂરું નામ લાઇટ ઇમિટિંગ ડાયોડ છે અને તેનું કાર્ય શું, વિદ્યુત પરિપથમાંથી વહેતો નિર્બળ વિદ્યુત પ્રવાહનું માપન કરવું. એલઈડીનું તેમાં અને ટોર્ચ બલ્બ ટેસ્ટરની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જોયું કે વિદ્યુત પ્રવાહની અસર, બરોબર, જેમાં એની ઉષ્મીય અસર, રાસાયણિક અસર, બરોબર. ત્યારબાદ આપણે ચુંબકીય અસર પણ જોઈ, જ્યારે વાહકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા ત્યારે એના ઉપર શું થતું હતું, ચુંબકીય સોય કોણા વર્તન, એટલે કે વાહકતા પોતે ચુંબક તરીકે વર્તન, એટલે તે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. અને રાસાયણિક અસરમાં તો આપણે જોયું રાસાયણિક અસર છે, જેમાં ત્રણ એમાં ફેરફાર થતા હતા, બરોબર. ત્યાર પછી આપણે બટાટાવાળો પ્રયોગ પણ જોયો, જેમાં આપણે બટાકાની અંદર તાંબાના તાર દાખલ કર્યા હતા અને તેને પછી આપણે બે ચુંબકીય હોય અને બેટરી સાથે જોડેલો, જેમાં આપણે શરૂઆતમાં પ્રયોગમાં આપણે નોંધ્યું કે બટાકાની અંદર તાંબાનો તાર દાખલ કરેલો હોય ત્યારે
જે પ્રયોગ કરે છે એ પ્રયોગ ભાગ એ બહાર હોય છે અને ત્યાર પછી થોડા સમય પછી એ ત્યાં પાછા આવે છે ત્યારે એને જોયું કે બટાકાના ધનનું સાથે લીલા સ્પર્ધા ભૂરા રંગનો ડાઘો થઈ ગયો ફરી પાછો આ પ્રયોગ એને કર્યો તો તેમાં પણ તેના ધનનું સાથે શું થઈ ગયું લીલા સ્પર્ધા ભૂરા રંગનો ડાઘો એમાં જોવા મળ્યો તો એના અવલોકન પરથી એને નોંધ્યું કે આ કરવાથી રાસાયણિક અસર બરોબર બટાકાની અંદર શું થાય રાસાયણિક અસર થાય છે અને તેના ધનધ્રુવ સાથે શું થઈ ગયા લીલા સ્પર્ધા ભૂરા રંગનો ડાઘો થઈ ગયો છે તો આ પ્રયોગના ટૂંકમાં અત્યારે તમે જાણતા હોય કયો એનો ધન ચડો છે અને કયો એનો ઋણ ચડો ત્યારે એના પ્રયોગ દ્વારા તમને ખબર છે કે એના કેના સાથે ધનધ્રુવ સાથે એ ડાઘ પડી ગઈ છે લીલા સ્પર્ધા ટૂંકમાં જ્યારે તમે બેટરીનો કયો ચડો ધન હે કયો ઋણ હે એ તમને ન ખબર હોય તો તમે એની ચકાસણી જેમાં કરી શકો છો અને આપણે આવતા લેક્ચરની અંદર બાકી રૂપમાં કઈ રીતે અને કયા ક્રમમાં આપણે લખવાનું બરોબર આપણે જે ક્રમમાં લખતા હતા એ જ ક્રમમાં આપણે લખવાનું છે જેથી આવતા લેક્ચરની અંદર આપણે શું શું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરીશું અને સાથે સાથે બાકી રૂપમાં કઈ કઈ વસ્તુ ઉતારવાની એની પણ આપણે ટીક કરાવશું તો ચાલો આજનો આ છેલ્લો પ્રશ્ન બરોબર છે આપણે અંદર હજી બે ત્રણ વૈજ્ઞાનિક કારણ છે પણ ટૂંકમાં એ આપણા સ્વાધ્યાયની અંદર આવી જશે એવા છે ને આપણે એમાં જોઈ લેશું સ્વાધ્યાય પ્રતિની અંદર અને બાકી રૂપમાં કઈ કઈ વસ્તુ ઉતારવાની એ આપણે આવતા લેક્ચરમાં આપણે કાલના લેક્ચરમાં કહી દઈશું કઈ કઈ વસ્તુ બાકી રૂપની અંદર ઉતારવાની છે ચાલો ધન્યવાદ.